أعوذ من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله والصلاة على أهلها أما بعد فالسلام عليكم ورحمة الله وبركاته بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا الممجد بشيرنا المصدق نذيرنا المؤيد المصطفى الامجاد والمحمود الاحمد الذي سمي في السماء باحمد وفي الارض بابي القاسم محمد وعلى ال بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا واللعنة الدائمة على أعداء الله أجمعين من الآن إلى قيام يوم الدين أما بعد فقد قال الله العظيم في كتابه الكريم وهو أصدق القائلين وقوله الحق بسم الله الرحمن الرحيم شهر رمضان الذي أنزل فيه القرآن هدى للناس وبينات من الهدى والفرقان آمنا بالله صدق الله العلي العظيم وصدق رسوله الكريم ونحن على ذلك من الشاهدين رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي صلوا على محمد وآل محمد اللهم صل على محمد وآل محمد وعلى سامرنا رأو قوتي جارنتي كما رمضان المبارك نا اي دوسوني اپري هبه ويتاوي رأي چيه كي جه دوسوني اندار મૌલાય કાયનાત અલી અબનાબી તલી અલિસ્લામની શહાદતના દિવસો છે એટલા માટે આપણો બધાનો એ ફરીજો બને છે અને યોગ્ય એ છે કે વિષયને અનુસંધાન આપતા સાથે મળીને કૉલ યા ફરમાન આજે જે સાથે મળીને ચર્ચા કરીએ એ અલી અબનાબે સલામ તરફથીને હોય શા માટે એનું કારણ એ જ છે رمضان المبارک چھے رمضان المبارک مہتو ہدایت چھے انے ہدایت علم وگر مری شکتی نتھی کون نتھی جارتو کہ نبی کریم آپ رمانے دنیا دی جتا جتا لوکو انے مسلمانوں نے اے واتنی خبر آپے لی ہتی کہ اے لوکو یاد راک جو انا مدینة العلم و علی بابوها ہوں علمانو شہر چو انے علی امنو دروازو چھے અરે જેને આ શહેરની અંદર આવવું હોય તો એમના દરવાજાથી ને આવે નબી એ કરીમનું કામ હતું હિદાયત કરવું અને મૌલાએ કાયનાત એ પણ એ જ કામ માટે નિમણૂક થયા હતા તો આજે સાથે મળીને કારણ કે તારીખો એવરની આપણે મનાવી રહ્યા છે તો મૌલાએ કાયનાતની જિંદગીમાં જોઈએ તો આજે કેવી હદીસને તમારી સમક્ષ પેશ કરવી છે કે જેનાથી ને માલુમ પડે છે કે મૌલાએ કાયનાતે જે વાતને બયાન કરેલી છે એના ઉપર ખુદ પોતે સો એ સો ટકા ઉતર્યા છે બહુ જ આસાન વાતો છે મારી તમારી જિંદગીની અંદર આ વાતો અગર આપણે અપનાવી લઈએ તો ઘણો ફાયદો અને બેડો પાર થઈ શકે એમ છે પણ મુશ્કેલ એ જ છે ને કે આ વાતો ઉપર અમલ કરવું આસાન નથી એટલી સાદી વાતો છે પણ ઊંડી અને ગહેરી મૌલાય કાયનાતમ આ પ્રમાણે ફરમાવે છે ખૈર ખૈર ફી ફી નેકી જે 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 છે 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 એ ત્રણ વસ્તુની અંદર જમા કરી નાખવામાં આવ્યું છે એ ત્રણ વસ્તુ આવી જાય તો પૂરું ખૈર આપણને મળી શકે એમ છે તમને યાદ હશે કે એકાદર્શ આપણે એ પણ ચર્ચા કરેલું છે કે જે કુનૂત આપણે પડીએ છીએ સૂર્ય બકરાની આયતોની અંદર કે જ્યાં આપણે કહીએ છીએ રબના દુનિયા હસના વફેલ ત્યાં પણ ખેરની ચર્ચા આપણે કરેલી હતી પણ ત્યાં નબીએ કરી તરફથીને વાતોને આપણે પેશ કરેલી હતી આજે આવી જ લગભગ વાતો મૌલાએ કાયનાત અલી અલી સલામ તરફથીને કરીએ કે મૌલાએ કહ્યું

મૌલાય કાયનાત એ પ્રમાણે કહ્યું વલ કલામ અને બોલવું અજીબ છે ને આ ત્રણેય વસ્તુનો જોડ નિચોડ કેવી રીતે કરવો કે આંખોથી જોવું ખામોશી પણ ઇખ્ત્યાર કરવી અને સાથે બોલવું પણ અજબ લાગે ને કે ખામોશીને બોલવું કેવી રીતે સાથેનો મેળાપ થઈ શકે પણ અલી સલામની જિંદગી આપણે જોઈએ તો માલુમ પડશે કે આ ત્રણેય વસ્તુ મૌલાએ કાયનાત અલી તો અલ સલામની જિંદગીમાં આપણા સામે

તો રમઝાન અલ મુબારક નો મહિનો છે કુરાન મજીદ નો પણ મહિનો છે તો તમને એક કામ આપું છું આવી જ નજરની વાત ઘણી છે પણ બહુ જ નહીં એકાદી પરવરદિગારે આલમે કુરાન મજીદ માં સુરે આબસા કુરાન મજીદ નો 80મો સુરો છે આયત નું નિશાન છે 24 ચેપ્ટર 80 વર્સ નંબર 24 એને ખોલો પઢો સમજો નજરની વાત આવશે પણ એવી વસ્તુના બારામાં નજરની વાત આવશે કે આપણે ખ્યાલ પણ નહી હોય અને પછી ઉનાળથી જવાની આપણે કોશિશ કરશું ફિલહાલ આપણે જોઈએ મૌલાય કાયનાતે નજર કેવી નજર એ વ્રતવાળી પછી મૌલાય કાયનાતે કહ્યું ખામોશી અખત્યાર કરવી તો એ ખામોશી કેવી હોય તો મૌલા આગળ વધ્યાને કહ્યું એ હરેક ચૂપ રહેવું કે જે ચૂપ રહેવાની અંદર વિચાર ન હોય મનન ન હોય ચિંતન ન હોય ફહુઆ ગફલા તો પછી એ ગફલત છે યાની કે ચૂપ રહેવું પણ કાંઈ વિચાર ન કરવો ચૂપ રહેવું પણ કાંઈ મનન ન કરવું ચૂપ રહેવું પણ કોઈ પણ જાતનું ચિંતન ન કરવું એ ગફલત છે યાની કે ઇન્સાન બેભાનો છે યાની હું ચૂપ રહું પણ દિમાગની અંદર કાંઈ ન ચાલતું હોય ખબર જ નથી કોઈ આવીને ખંભો હટાવે શું કરો હે ત્યારે આપણે ચમકીએ કયું ખામોશી એવી હોવી જોઈએ કે જે ગફલતવાળી ન હોવી જોઈએ એવું ન હોય કે બંદાનું દિલો દિમાગો દિમાગોઝ કોઈ તારવે ચાલ્યું ગયું હોય સુકવત અગર જિંદગીની અંદર આવે તો એવું હોય કે જેની અંદર ગફલત ન હોય બલકે વિચાર હોય આની જિંદગી જુઓ પચીસ વર્ષ સુધી મૌલાય કાયનાત જોવા જાય તો ખામોશ રહ્યા ના પચીસ વર્ષ સુધી મૌલાએ કાયનાત જોતા હતા કોમની અંદર માશરાની અંદર સમાજની અંદર ઉમ્મતની અંદર શું થઈ રહ્યું છે કાંઈ ન બોલ્યા ખામોશી અખત્યાર કરી પણ તે છતાં જ્યારે બોલવાની જરૂર હતી

કે જેની અંદર વિરદ ન હોય ન હોય અલ્લાહની યાદ ન હોય ફોવા લઘુ તો એ પછી સમય વેડફવાની વાત છે તો બોલવું પણ એવું બોલવું હોવું જોઈએ કે જે કામનું હોય હવે અલી માટે કામનું બોલવું કંઈ અચંબામાં જેવી છે વસ્તુ નથી કેમ આપણા પાસે મૌલાય કાયનાતના કલામ છે કે જે કિતાબની કિતાબ ની અંદર જમા કરવામાં આવેલા છે જેનું નામ છે હજુર બલાહા એમની અંદર મૌલાય કાયનાતના કલેમાત છે એમનું બોલવું છે એમનું ઉચ્ચારવું છે યા એમની આદિશો છે યા એમની વાતો છે નતીજો શું નીકળ્યો કે અલી જ્યારે કહે છે કે ત્રણ વસ્તુ ખેર ત્રણ વસ્તુની અંદર સમાયેલી છે અલીની જિંદગીમાં બધુંય દેવાય છે દેખાય છે પણ આપણને મને ને તમને સાથે મળીને આ ત્રણેય વસ્તુને જમા કરવાની કોશિશ કરવાની છે કે નજર જો હોય એ બ્રતવાળી હોય ખામોશી જે હોય એ વિચારવાળું હોય અને બોલવું જે હોય એ અલ્લાહને મદદેનજર રાખી સામે રાખીને એની અંદર જિક્ર હોય કે ખુદાની યાદ પણ એની અંદર તાજા થઈ જાય હવે આવી જ્યારે વાત આવે છે તો કુરાને મજિદ ખોલવું પડશે આપણને ફરી વાર દાવત આપું છું કુરાની મજીદને ખોલશો

આ જેબ રીતે ખુદાવંતે કરીમ એમની અંદર આ નજરની વાત કરે છે કાનની વાત કરે છે વિચારની વાત કરે છે ગફલતની વાત કરે છે અને ઉપર જતા એક એવી વસ્તુની વાત કરે છે કે જે કદાચ મને લાગુ પડતી હોય તો આ નજર આ ચૂપ રહેવું આ બોલવું એની અંદર એટલા ફાયદાઓ છે કે મૌલાય કાયનાત આગળ વધીને ખુશખબરી અને મુબારકબાદી પાઠવે છે એટલે આલીએ કહ્યું فطوبى لمن كان نظره عبره مبارك تاي اني કે જેણે પોતાની જિંદગીની અંદર નજર નાખી નાખીને અને એના સામે જે પણ બનતું હોય એનાથીને ઇબ્રત લે અનુભવ લે કંઈ શીખે મુબારક થાય એને કે જે જિંદગીને જુએ છે લોકોની જિંદગીને જુએ છે વાતાવરણને જુએ છે કલ્પના કરે છે સમાજની અંદર શું બને છે દુનિયા પૃથ્વીની અંદર શું બને છે એ બધી વસ્તુ એને જ્યારે જાણવા મળે છે તો એનાથીને ઇબ્રત હાંસિલ કરે હાંસિલ કરે છે પોતાની જિંદગીની અંદર એને અપનાવે છે અને એ જ પ્રમાણે તું બાન કાને કોણ સુકું તો હું ફેકરા મુબારક થાય એને કે જે જાજા પ્રમાણમાં ચૂપ રહેતો હોય પણ એના ચૂપ રહેવા પાછળ એની ખામોશીની પાછળ શું સમાયેલું હોય વિચાર ઊંડા ઊંડા વિચાર સમાયેલા હોય એને પણ મૌલાય કાયનાતે તે મુબારકબાદી પાઠવી દીધી

આ ત્રણે વસ્તુ સમાયેલી છે પણ અલી અલી સલામ ફક્ત આ મુબારકબાદી હાલાકી હદી ત્યાંથી શરૂ થઈ હતી ના કે ત્રણ વસ્તુ જમા કરી નાખવામાં આવી છે પૂરું ખેર ત્રણ વસ્તુની અંદર જમા થઈ ગયું છે એક નજર એક ચૂપ રહેવું એક બોલવું પછી અલી સલામ અલી અલી સલામે મુબારકબાદી આપે લીધી કે નજર એવી હોય કે જે ઇબરતવાળી હોય ખામોશી એવી હોય કે જેની અંદર ફિક્ર હોય અને બોલવું એવું હોય કે જેની અંદર વ્યદ હોય અને આ લોકોને મોલાય તે મુબારકબાદી પાઠવી દીધી પણ આલી યા જો ઉભા નથી રહ્યા અને આગળ વધીને મૌલાય કાયનાથે એ પ્રમાણે બયાન કર્યું અને કહ્યું વ થાય એને કે જે પોતાની ભૂલો ઉપર રડે આંસુ બહાવે બુકા કરે અને માણસો એમની ખરાબીઓથી ને અમાન મારીએ શું નતીજો નીકળ્યો કે અલી અલી સલામે નજરની વાત કરેલી ખામોશીની વાત કરેલી બોલવાની વાત કરેલી એ હોવો જોઈએ કે મારી ખામોશીની અંદર મારા નજરની અંદર મારા બોલવાની અંદર એ નતીજો નીકળે કે જ્યારે આ બધી જિંદગીની અંદર હું અમલી રૂપ આવું પણ હું માસૂમ નથી એટલે એનો પહેલો નિવેડો એ હોવો જોઈ કે મારી ભૂલો ઉપર મને રડવું આવે અગર રડવું નથી આવતું તો જે મુબારકબાદી અલીએ પાઠવેલી છે એ મને લાગુ નથી પડતી અને બીજા શબ્દોની અંદર એ કહી શકું કે મને મારી ભૂલો ઉપર રડવું એટલા માટે કદાચ નથી આવતું કે મારા સામે જે પણ બને છે એનાથી હું કાંઈ ઇબ્રત હાંસિલ કરતો નથી હું જ્યારે પણ ખામોશ હોઉં છું તો હું વિચાર કરતો નથી અને જ્યારે બોલું છું તો એમાં અલ્લાહની યાદ યા અલ્લાહનું વિરદો જિક્ર નથી હોતું એટલા માટે મારી ભૂલો ઉપર મને રડવું નથી આવતું એક તો ના મિન શરરે મુબારક થાય એને કે જેનાથી ને માણસો બચતા રહી જેના શરથી ને જેની ખરાબીથી ને જેના ફરેબ થી ને તો બીજો નતીજો એ પણ નીકળી ગયો કે મારી નજરના કારણે મારા ખામોશીના કારણે મારા બોલવાના કારણે એવી વસ્તુ મારી જિંદગીની અંદર આવી જાય કે હું કોઈને દુઃખ ન પહોંચાડું હું કોઈને અઝિયત ન પહોંચાડું હું કોઈને મારા તરફથીને કોઈ પણ જાતની તકલીફ ન પહોંચાડું એ ક્યારે થાય એ ત્યારે જ થાય કે જ્યારે મારી નજર ઇબ્રતવાળી હોય મારી ખામોશી વિચારવાળી હોય અને મારું ઇલ્મ જે છે અથવા તો મારું બોલવું જે છે એ કેના વાળું હોય મારું બોલવું અલ્લાહના જિક્ર વાળું હોય આ જો આવી જાય તો પછી મને મૌલાય કાયનાતની મુબારકબાદી નસીબ થઈ શકે એમ છે ફરીવાર યાદી અપાવીએ અને આજના દર્શને ખતમ કરીએ મૌલાય કાયનાતે કહ્યું હા ખેર જે છે એ ત્રણ વસ્તુની અંદર જમા કરી નાખવામાં આવ્યું છે આ નજરો વસુકૂતો વલકલામ જોવું ખામોશ રહેવું અને બોલવું હવે જ્યારે બોલવાની વાત આવે નજરની વાત આવે અને ખામોશીની વાત આવે તો એક આદિશ બયાન કરી દઉં રિવાયતના ભાવર્તનની અંદર આવ્યું છે કે એમાં માલે સલામે કહ્યું શિયા તોના અલહોર્સ અજીબ છે ને અમારા શિયાઓ એ હોય છે કે જે ખામોશીને અખત્યાર કરે છે આના પછી કાંઈ વધારે કહેવાની જરૂર મને લાગે છે નથી دواء بسم الله الرحمن الرحيم ربنا تقبل منا انك انت السمي العليم